गुड मॉर्निंग ऑल ऑफ यू। प्रीवियस वीडियो लेक्चर की अंदर आप स्ट्रिंग कॉन्केटिनेशन माटेना अलग अलग फंक्शन जोया बराबर। हवे आजना वीडियो लेक्चर की अंदर आप स्ट्रिंग कैरेक्टर नामनु एक फंक्शन छे केवी रीते वर्क करे छे शू वर्क करे छे ए जोवानु छे। जोईए दिस फंक्शन इज यूज्ड टू सर्च अ पर्टिक्युलर कैरेक्टर एट स्पेसिफिक पोजिशन एट फर्स्ट अकरंस इन स्ट्रिंग। શું કહે છે કે આ જે ફંક્શન છે strchr ફંક્શન, આ ફંક્શનનો યુઝ તમે જે સ્ટ્રિંગ લખેલી છે એમાંથી સ્પેસિફિક કેરેક્ટર સર્ચ કરવાનું વર્ક કરે છે, એટલે કે સ્પેસિફિક કેરેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનું, સ્પેસિફિક કેરેક્ટર ગોતવાનું વર્ક કરે છે। જ્યાં એને કેરેક્ટર મળી જશે ત્યાર પછીની આખી જે સ્ટ્રિંગ છે એ તમને પ્રિન્ટ કરી અને ડિસ્પ્લે કરશે બરાબર। सिंटेक्स आपेली छे strchr फंक्शन इनटू ब्रेकेट स्ट्रिंग, जे स्ट्रिंग आपणे इन्सर्ट करवानी छे स्ट्रिंग, अने सर्च कैरेक्टर आपणे जे कैरेक्टर सर्च करावो छे ए कैरेक्टर इन्सर्ट करवानो रहेशे बराबर। हवे अहींया इट फाइंड आउट स्पेसिफिक कैरेक्टर फ्रॉम स्ट्रिंग वन एट दिस फर्स्ट पोजिशन, फर्स्ट थी जोवानो स्टार्ट करशे, ज्यां पण एने कैरेक्टर मळे छे ત્યાં એ કેરેક્ટર છે, ત્યાર પછીની આખી જે સ્ટ્રિંગ છે પ્રિન્ટ કરી અને આપણે આઉટપુટની અંદર ડિસ્પ્લે કરશે બરાબર। તો હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો જેવી રીતે આપણે કોઈ પણ સ્ટ્રિંગ ફંક્શન યુઝ કરવા માટે ઇન્ક્લુડ ડાયરેક્ટિવમાં સ્ટ્રિંગ ડોટ એચ હેડર ફાઇલનો યુઝ કરીએ છીએ, સેમ એ જ રીતે મેં અહીંયા સ્ટ્રિંગ ડોટ એચ હેડર ફાઇલનો યુઝ કરેલો છે વોઇડ મેઇન, ત્યાર પછી કેરેક્ટરની અંદર કેરેક્ટરનો એરે લીધો છે બરાબર, એક સ્ટ્રિંગ લીધી છે સ્ટ્રિંગ વન, ત્યાર પછી સી એચ એક અલગથી કેરેક્ટર વેરિયેબલ લીધો છે, એના માટે આપણે જે કેરેક્ટર સર્ચ કરવો છે એ કેરેક્ટર આપણે ક્યાં લખવાનો થશે સી એચની અંદર। જો મેં અહીંયા ડાયરેક્ટલી કેરેક્ટર આપી દીધો છે, તમે જોઈ શકો છો મીન્સ કે સી એચ ઇક્વલ ટુ ઈ એવું આપી દીધું છે બરાબર। આપણે એવું નથી કરવું, તો આપણે શું કરવાનું રહેશે, આપણે યુઝર પાસેથી વેલ્યુ પણ લઈ શકીએ છીએ સી એચ માટેની બરાબર। ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા મેં એસ્ટ્રિક સાઇન કરી અને પી લખેલું છે, આમનો મિનિંગ શું થશે કહી દઉં તમને, તો એસ્ટ્રિક સાઇન પછી કોઈ પણ વેરિયેબલનું નેમ જ્યારે તમે લખો છો ત્યારે એમને પોઇન્ટર કહેવાશે। પોઇન્ટર પોઇન્ટર શું છે એમના માટે આપણે સી લેંગ્વેજની અંદર આખું ચેપ્ટર ભણવાનું છે, બટ અત્યારે હું તમને શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં। તો પોઇન્ટરનો યુઝ જનરલી શેના માટે થાય છે, કોઈ પણ વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવા માટે પોઇન્ટરનો યુઝ થાય છે બરાબર। હવે આપણે અહીંયા કોઈ પણ કેરેક્ટર એક સ્ટ્રિંગમાંથી એક કેરેક્ટર સર્ચ કરવો છે તો પહેલાં એ સ્ટ્રિંગ ક્યાં સ્ટોર કરેલી છે, ક્યાં પડી છે એ એડ્રેસ આપણે જરૂર પડશે બરાબર। કોઈ માણસને આપણે સર્ચ કરવો છે તો એ માણસનું ઘર ક્યાં છે એ આપણને ખબર હશે તો આપણે એ માણસની ઘરે જઈ શકશું, સમજે છે હું શું કહેવા માંગુ છું એ બરાબર। તો સેમ એ રીતે અહીંયા આપણે સ્ટ્રિંગ ક્યાં પડી છે એના એડ્રેસની રિક્વાયરમેન્ટ રહેશે, એટલે આપણે પોઈન્ટર પી લીધેલું છે ઓકે। હવે CLRSCR જેવી રીતે સ્ક્રીનને ક્લિયર કરવા માટે આપણે લઈએ છીએ એ જ રીતે લીધું છે, યુઝર પાસેથી એક સ્ટ્રિંગ લીધી છે, અહીંયા આપણે એક જ સ્ટ્રિંગની રિક્વાયરમેન્ટ રહેશે, આપણે યુઝરે જે સ્ટ્રિંગ ઇન્સર્ટ કરી છે એમાંથી સ્પેસિફિક કેરેક્ટર સર્ચ કરવાનો છે બરાબર। હવે અહીંયા જે આપણે પોઈન્ટર વેરિયેબલ લીધો તો પી, એ પીનો યુઝ કર્યો છે, પી ઇક્વલ ટુ પછી આપણે જે ફંક્શન લીધું છે strchr ફંક્શન, જેમની અંદર સ્ટ્રિંગ વન એન્ડ સી એચ, સી એચ એટલે આપણે જે કેરેક્ટર સર્ચ કરવાનો છે એ બરાબર। પ્રિન્ટ એફ સ્ટાર્ટ સ્ટ્રિંગ સ્ટાર્ટિંગ ફ્રોમ પર્સન્ટેજ સી, પર્સન્ટેજ સી શું કામે, એક કેરેક્ટર જ છે એટલે ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ એસ, પછી અહીંયા સી એચ અને પી બેની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે। હવે આ જે પ્રોગ્રામ છે એમને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ, પેલા કમેન્ટ આપીએ, પ્રોગ્રામ ફોર strchr ફંક્શન, વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો યુઝ કરશું,
stdio dot h. same રીતે next include directive use karsu. console input output dot h. ત્યાર પછી જો તમે અહીંયા string dot h લખતા ભૂલી જાઓ છો તો આવા ટાઈમે તમારે તમારા પ્રોગ્રામની અંદર એરર જનરેટ થશે, કેમ કે જો તમે string dot h હેડર ફાઇલ ઇન્ક્લુડ નથી કરાવતા તો તમે string નું કોઈ પણ ફંક્શન યુઝ કરી શકશો નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. મેઇન ફંક્શનનો યુઝ કરીએ, ફંક્શનને સ્ટાર્ટ અને ઓવર કરીએ. ગેટ ch કોમન જે વસ્તુ છે હું અહીંયા લખું છું, clr sr છે, ગેટ ch છે, જે બધા પ્રોગ્રામની અંદર આપણે લખવાનું આવે જ છે, બરાબર. કેરેક્ટર ડેટા ટાઈપનો યુઝ કરીએ છીએ, જ્યાં આપણે એક સ્ટ્રીંગ લેવાની છે, આ વસ્તુની આપણે ખબર છે, બરાબર. સ્ટ્રીંગનો એરે લીધો છે, ત્યાર પછી એક કેરેક્ટર લેવાનો છે જેમની વેલ્યુ હું અહીંયા ને અહીંયા જ સેટ કરી દઉં છું. અહીંયા હું કોઈ પણ કેરેક્ટર લઈ શકું, એવું કમ્પલસરી નથી કે મારે આ જ કેરેક્ટર લેવું. ત્યાર પછી એક પોઈન્ટર વેરિયેબલ લીધો છે, એક એરે વેરિયેબલ છે, એક સિમ્પલ વેરિયેબલ છે અને એક પોઈન્ટર વેરિયેબલ છે, બરાબર. હવે આપણે એક સ્ટ્રીંગ યુઝર પાસેથી લેવાની છે. યુઝર પાસેથી સ્ટ્રીંગ લઈએ જેના ઉપર આપણે કંઈ પણ ઓપરેશન પરફોર્મ કરાવી શકીએ. સ્ટ્રીંગ વન યુઝર પાસેથી લેવાની છે એટલે સ્કેનએફની જરૂર પડશે. પર્સન્ટેજ s કરવાનું છે તો p ની અંદર આપણે ફંક્શન યુઝ કરવાનું છે, strchr ફંક્શન, str1 સ્ટ્રીંગ 1 અને આપણે જે કેરેક્ટર વેરિયેબલ લીધો છે એ. ઓકે, p ની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવવી પડશે. printf કેરેક્ટર, ત્યાર પછી આપણે લખીએ પર્સન્ટેજ s પ્રોગ્રામને રન કરીએ. સ્ટ્રીંગ ઇન્સર્ટ કરવાની છે, ફોર એક્ઝામ્પલ હું મારો નેમ ઇન્સર્ટ કરું છું. અહીંયા તમે તમારું નેમ ઇન્સર્ટ કરી શકો છો કે કોઈ પણ સ્ટ્રીંગ ઇન્સર્ટ કરી શકો છો, એવું કમ્પલસરી કંઈ છે નહીં. બટ આપણે ની અંદર એક વેરિયેબલ, એક વેલ્યુ ઇન્સર્ટ કરાવેલી છે, તમને યાદ જ હશે જેમની અંદર આપણે ઇન્સર્ટ કરાવ્યું છે ઈ, યાદ છે, બરાબર. તો આપણે જે સ્ટ્રીંગ ઇન્સર્ટ કરી છે એમાં ઈ આવવો કમ્પલસરી છે, બરાબર. જો અહીંયા ઈ આવે છે તમે જોઈ શકો છો, બરાબર. હવે પ્રોગ્રામને રન કરીએ તો જો તમે અહીંયા જોઈ શકો છો ઈ પછીની જે વેલ્યુ છે એ મને અહીંયા કેરેક્ટર પછી ડિસ્પ્લે થાય છે, બરાબર. ઓકે, આ રીતે તમે વેલ્યુ ડિસ્પ્લે કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સ્ટ્રીંગ ઇન્સર્ટ કરું છું. આપણે કયો કેરેક્ટર ફાઇન્ડ આઉટ કરવો છે? ઈ, બરાબર. તો ઈ જ્યાંથી સ્ટાર્ટ થશે ત્યાર પછીના જે પણ સ્ટ્રીંગ છે એ મને અહીંયા ડિસ્પ્લે થશે, બરાબર.
જેવી રીતે આપણે અહીંયા કેરેક્ટર ઇન્સર્ટ કર્યો છે એ જ રીતે હું યુઝર પાસેથી પણ વેલ્યુ લઈ શકું છું કે જેથી મારે જે વેલ્યુ લેવી છે એ હું લઈ શકું, બરાબર? તો આવા ટાઈમે આપણે શું કરવાનું રહેશે, આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે, તો પ્રિન્ટએફનો યુઝ કરશું. એન્ટર કેરેક્ટર સ્કેનએફનો યુઝ કરીએ, પર્સન્ટેજ સી શું કામે, કેમ કે એક જ કેરેક્ટર છે એટલે, બરાબર? પ્રોગ્રામને રન કરીએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રીંગ ઇન્સર્ટ કરીએ, ત્યાર પછી આપણે કેરેક્ટર ઇન્સર્ટ કરવાનો રહેશે, બરાબર? જે આપણે કેરેક્ટર ડેટા ટાઈપ લીધી છે એમના માટેનો કેરેક્ટર ઇન્સર્ટ કરવાનો રહેશે, અને ત્યાર પછી પ્રોગ્રામને જે ફંક્શન છે એ યુઝ કરવાનો રહેશે. કેરેક્ટર ફોર એક્ઝામ્પલ હું કેરેક્ટર ઇન્સર્ટ કરું છું એ, ત્યાર પછી હું સ્ટ્રીંગ ઇન્સર્ટ કરું છું, તો મને અહીંયા એ પછીની જે વેલ્યુ છે એ લખેલી ડિસ્પ્લે થશે. ઓકે,